ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રી વનવિદ્યાલય આંબાબારી હાઈસ્કુલ માંથી હું મિનલ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત પ્રકરણ નવ ચક્ષુસ્માન અંધ એવ ચક્ષુસ્માન એટલે આખો વાળો હોવા છતાં અંધ એટલે અંધ અને એવ એટલે જ કે આખો વાળો હોવા છતાં અંધજ છે પાઠનું શીર્ષક વાંચતા જ આપણને આંખો વાળો હોવા છતાં અંત કેમ છે એ મનમાં પ્રશ્ન થાય અહી દુર્વાસા ઋષિ ઘણા ગુસ્સાવાળા એટલે કે ક્રોધવાળા છે અને ગુસ્સાને કારણે તે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને શ્રાપ આપી દે છે એના કારણે અહી દુર્વાસાને

તેમનો જન્મ વત્સકોત્રમાં થયો હતો તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના બે ગ્રંથો રચ્યા છે આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે જ્યારે હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક છે પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધ વર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં કુલ આઠ પ્રકરણો છે જેને ઉચ્છવાસ નામ આપવામાં આવ્યું છે આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા сам મંત્રનું ગાન કરતા હતા ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું હસી રહેલા સરસ્વતીને જોઈને ক্রোધી દુર્વાસા ઋષિ ઋષિએ ગુસ્સે ભરાયા ગુસ્સામાંને ગુસ્સામાં વન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપી દીધો દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિમુનિઓ તો મૌન જ રહ્યા પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દમાં ઠપકો આપ્યો બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે ક્રોધથી માણસની મતે સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી તેથી તે આંખોવાળો વાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે માણસના મનમાં પ્રગટતા શરીરમાં પ્રતિક્રિયા થાય છે તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહી અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે ક્રોધાંત માણસ આંખો હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે અનુવાદ જોઈએ તો અથત્વામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલ પટને સ્વરેણ આશા પુરયન શુદ્ધિરમ દુર્વાસસસમ ઉવાચ અથમ એટલે હવે તામ એટલે તે સપ્તામ સરસ્વતીમ એટલે સરસ્વતીને તે પ્રમાણે સાપિત થયેલી દૃષ્ટવા એટલે કે જોઈને પિતામહો એટલે પિતામહ બ્રહ્માજીએ મંગલપટ હે નેવ એટલે કે મંગલકારી નગારા ના સ્વરેણ એટલે અવાજ વડે આશાહ પૂરયન એટલે આશાઓને પૂરી દેતા અથવા આશાઓને ભરી દેતા સુધીરમ એટલે ગંભીરતા પૂર્વક દુર્વાસમ ઉવાચ એટલે દુર્વાસાને કહ્યું આખા પેરેગ્રાફનું

ખલુ સાધુ સેવિતો પંથા ન એટલે નથી ખલુ એટલે ખરેખર સાધુ સેવિતો એટલે સજ્જનો દ્વારા આચરવામાં આવેલા પંથા એટલે પંથ અથવા માર્ગ યેનાસી પ્રવૃત્તિ હમ એટલે જેના પર તમે ચાલ્યા છો કે હે બ્રાહ્મણ આ ખરેખર સજ્જનો દ્વારા આચરણ આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો નિહંતયેશ પરસ્તાત એટલે કે પાછળથી હણી નાખે છે ઇન્દ્રયા અશ્વ સમુથા પીતમ હિ રજ કલુષયતી દૃષ્ટિ અનક્ષિતા વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રયા એ અશ્વ સમુથા પીતમ એટલે ઇન્દ્રિયરૂપી ઘોડાઓ દ્વારા

ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલીન કરી નાખે છે વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતી કૃતબુદ્ધય સર્વાન અર્થાન અસત સતો વા

તો શુદ્ધ બુદ્ધિ વડે નિસર્ગ વિરોધી પાવકયો ઇવ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ અને નિસર્ગ વિરોધીની એટલે આ પ્રકૃતિનો વિરોધ કરનારી ચ પય ચ તયો એટલે પાણી અને આગની જેમ અને ધર્મ ક્રોધયોહ ધર્મ અને ક્રોધની એકત્ર એટલે એકસાથે રહેલી અને વૃત્તિ એટલે વૃત્તિ આમ અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ ક્રોધની એક સાથે નિમજસી એટલે પ્રકાશને છોડીને તમે કેમ તમસી એટલે અંધકારમાં માં એટલે ડૂબી રહ્યા

દૃષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિહ નો તે બીજાના દોષ જોવામાં નિપુણ કુપિતા બુદ્ધિ એટલે ગુસ્સે થયેલી બુદ્ધિ અને ન તે આત્મદોષમ પશ્યતી એટલે તમારા પોતાના દોષને જોતી નથી આખા બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો કમ મહત્પોભાર વૈવધિકતા

અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી

કર્તવ્યમ કરો કોપ કલુષિતા એટલે કોપથી વિચારતી નથી મત એટલે બુદ્ધિ કર્તવ્યમ કર્તવ્યમ વા વિદ્યાર્થી મિત્રો વા એટલે અથવા કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય

પ્રથમ એટલે બની જાય છે તેની ભમરમાં આખા વાક્યનો અનુવાદ જોઈએ તો ગુસ્સે થયેલાની વિદ્યા પહેલા નાશ પામે છે પછી તેની ભમરમાં વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આદ્રો ઇન્દ્રિય રાગય ચરમમ ચક્ષુ વિદ્યાર્થી મિત્રો આદ્રો એટલે શરૂઆતમાં રાગ એટલે આસક્તિ અને ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો પર સમાસ્કંદયંતી એટલે આક્રમણ કરે છે અથવા

પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે હવે આગળ જોઈએ તો પૂર્વમ અયહ સ્ફૂરતી અનંતરમ અધરહ પૂર્વમ એટલે પહેલા પૂર્વે અયશઃ એટલે અપય અનંતરમ એટલે ત્યાર પછી અને અધરહ એટલે નીચલો હોટ

પછી તેની ભમરમાં શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે ત્યાર પછી આંખને પહેલા ટોપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે પહેલા ઓપ્યસ અને પછી નીચલો હોઠ ફરકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંતિમ પેરેગ્રાફની સમજોતી જોઈએ અને અનુવાદ જોઈએ તો કથમ લોક વિનાશાય તે જાતાની વિદ્યાર્થી મિત્રો લોક વિનાશાય એટલે લોકોના વિનાશ વિસ યાદ એટલે વિસના અથવા ઝેરના જળ જેવા

વિદ્યાર્થી મિત્રો વૃત્તિ મુકતા ચિત્ત વૃત્તિહ એટલે સદાચાર રહિત મનોવૃત્તિ અને ઉચિતા એટલે અનુચિત વિદ્યાર્થી મિત્રો આખા વાક્યનો અનુવાદ જોઈએ તો ખરેખર આ તો શૈલુષ ઈવ વૃથા વહસિ કૃત્રિમ ઉપશમ શૂન્ય ચેતસા તાપસા અકલ્પમ વિદ્યાર્થી મિત્રો શૈલુષ ઈવ એટલે નટની જેમ વૃથાવહસી એટલે તો વ્યર્થ વહન કરે છે કુત્રિમ એટલે કૃત્રિમ બનાવટી ઉપસમ શુન્યેન એટલે શાંત વિહોણા ચેતસા એટલે મનથી અને તાપસા અકલ્પમ એટલે તપસ્વીના વેશને વહન કરો છો આખા વાક્યનું

આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉછ્વાસમાંથી લેવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતીને અંતે મેં થોડા શબ્દાર્થ અને પ્રશ્નો લખ્યા છે એ શબ્દાર્થ અને પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતની નોટબુકની અંદર લખવાના રહેશે થેન્કયુ વિદ્યાર્થી મિત્રો